લોકતંત્ર, લોકશાહી અને લોકશાહીની ડબે કેવી રીતે ચૂંટણી યોજાય તે માટે બાળકોને તૈયાર કરવાના ભાગરૂપે ભાવનગરમાં બાળ સંસદની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીથી બાળકોને સમજમાં આવે કે લોકસભા, રાજ્યસભા, સંસદસભા, ધારાસભાથી લઈને જે તમામ પ્રકારની ચૂંટણીઓ જાય છે ને તેમાં કેવી રીતે મતદાન કરવામાં આવે છે તેનું ઉદાહરણ તેમને મળી રહે અને પ્રેરણા મળી રહે અને આ પ્રક્રિયાથી તેઓ વાકેફ થાય, જેને લઈને પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ડબે આયોજન કરવામાં આવ્યું હતું. ભંડારીયા પ્રાથમિક શાળા ગારિયાદર ભાવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ પ્રક્રિયાની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. લોકશાહીની ડબે પ્રજાતંત્રની રીતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં શાળાની વિદ્યાર્થીઓને દ્વારા પિંક બૂથ બનાવી કાયદેસરની ચૂંટણીની જેમ જ મતદાન અધિકારી બનીને મતદાર યાદી, મતપત્ર, મતકુટીર, મતદાન પેટી વગેરેની રચના કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને ચૂંટણીની તમામ કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી. એક સ્વાયત્ત સંસ્થા કે જે કોઈપણ રાજકીય પક્ષ તેની પર નિષ્પક્ષ રહી અને તટસ્થ રહે અને ચૂંટણી યોજાતી હોય છે, કોઈ પણ પક્ષનું તેમાં સાંભળવામાં નથી આવતું, તે જ પ્રમાણે અહીંયા પણ બાળ સંસદની રચના કરવામાં આવી હતી અને બાળ સંસદની લોકશાહીની ડબે ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી હતી. આ ચૂંટણીની પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ એ કે બાળકોમાં એ સમજ આવે અને વાકેફ થાય કે આ ચૂંટણી જે અત્યારે જે થઈ રહી છે તે જ પ્રમાણે લોકસભા, સંસદસભા, વિધાનસભાથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ આ રીતે થતી હોય છે, જેનાથી બાળકો વાકેફ થાય છે, જેને લઈને બાળકોમાં પણ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને લોકશાહી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આમ ભંડારીયા પ્રાથમિક શાળામાં પ્રજાતંત્રની, લોકશાહીની રીતે, લોકશાહીની પ્રક્રિયાથી, લોકોથી, લોકો વડે લોકોની માટેની જે ચૂંટણી યોજાઈ તેને લોકશાહી ચૂંટણીનું આયોજન કર્યું હતું અને આ ચૂંટણીમાં બાળકોએ હોંશ હોંશથી ભાગ લીધો હતો અને તમામ પ્રકારની પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી, જેને લઈને લોકશાહી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક બાળકો સાથે કરવામાં આવી હતી, જેને લઈને બાળકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.